દાદરાનગર હવેલીમાં સડક સુરક્ષા સપ્તાહની શરૂઆત કરાઈ. સેલવાસના તમામ નાકાઓ અને બોર્ડરો ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનારની સામે કાર્યવાહી હાથ ધરાઈ. દાદરાનગર હવેલીમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા શનિવારના રોજ 31માં સડક સુરક્ષા સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એસડીપીઓ મનસ્વી જૈને જણાવ્યું કે આ સડક સુરક્ષા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને જાહેર જનતાને અપીલ કરી હતી કે વાહન ચલાવતી વખતે સુરક્ષિત ડ્રાઈવ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ નરેશ પટેલે જણાવ્યું કે જે પણ વાહન ચાલકો નિયમોનો ભંગ કરશે એમને દંડ વસૂલ કરવામાં આવશે અને નિયમોનું પાલન કરવા માટે પણ સમજાવવામાં આવશે, તેમજ લોકોની જાગૃતિ માટે નુક્કડ નાટક અને રેલી સહિત અન્ય કાર્યક્રમ દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવશે. આ ટ્રાફિક સપ્તાહની ઉજવણી જય કોર્પ લિમિટેડના સહયોગ દ્વારા કરવામાં આવશે. મુકુલ યાદવ, ZSTV, સેલવાસ. આજથી 31મો રોડ સુરક્ષા સપ્તાહ, માર્ગ સુરક્ષા સપ્તાહ, જે 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી ચાલુ થયો છે. રોડ માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવવાનો એક જ ઉદ્દેશ છે કે આપણા દેશમાં વર્ષે લગભગ 20 લાખ લોકો રોડ એક્સિડન્ટને કારણે મૃત્યુ પામે છે. તો રોડ સેફ્ટી વીક ઉજવવાનો એક ઉદ્દેશ એક જ છે કે લોકોને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન મળે, લોકો ટ્રાફિકના નિયમોથી અવગત થાય અને લોકોમાં જાગૃતિ આવે અને લોકો ટ્રાફિકના નિયમોને પાળે અને એ નિયમોનો અનુસરવાને લીધે રોડ એક્સિડન્ટ ઓછા થાય અને લોકોની જિંદગી બચી જાય. મેઇન ઉદ્દેશ્ય એ જ છે. તો આ આખા અઠવાડિયા દરમિયાન અમે અલગ અલગ પ્રોગ્રામો અમે રાખ્યા છે, જેવી કે સ્કૂલના છોકરાઓની ડ્રોઈંગ કોમ્પિટિશન, સ્કૂલના છોકરાઓની રેલી, પછી અમે એપીજે અબ્દુલ કલામ કોલેજમાં એક લેક્ચરનું બી આયોજન કર્યું છે. તે જ રીતે કરાડ પોલિટેકનિક કોલેજમાં પણ એક અમે લેક્ચર આપીશું. તે મુજબ અમે એક મેડિકલ કેમ્પ મેડિકલ ડિપાર્ટમેન્ટના સહયોગથી જે ફોર વ્હીલર ટ્રક ટેમ્પો એ જે ચલાવે છે એનું આઈ સાઇટ ચેકઅપ કરવામાં આવશે, એનું પ્રેશર એને એ ચેક કરવામાં આવશે. અને આ અમે આ બંને કાર્યક્રમો RTO ડિપાર્ટમેન્ટના સહયોગ સાથે અમે કરીશું અને લોકોમાં એક ટ્રાફિકના નિયમો પાળે, લોકો ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે, ફોર વ્હીલર ચલાવતી વખતે સીટબેલ્ટનો ઉપયોગ કરે, દારૂ પીને ગાડી ના ચલાવે, ટ્રિપલ રાઇડિંગ ના કરે, રેડ લાઇન જમ્પિંગ ના કરે, એ માટે અમે આ અઠવાડિયા દરમિયાન જાગૃતિ ફેલાવીશું.